There's a new way. Being held like this. See, cuckoo. Her clothes are so cute. Oh, I know, she's like a little. Like I said, my mom says that she reminds her of you when you were little. I think I was, yeah, I told you, but I think cranky's
I think more detention than training. She's so funny. She's just like staring at me. What the heck are you on the floor? What do you do? You can lay her down on the floor too. Neither can I. I was like, because you know, like, Ramila, how are you guys? Yeah, traffic was fast. I killed you, dude. Yeah, what? Namah Janamah
Deva. This is Anjali Shah. Anjali Shah. Good. This is Anjali Shah. This is not Anjali Shah. This is Anjali Bhatnagar. Oh, Bhatnagar. Right. This is Shah, Anjali Bhatnagar. Okay, take a picture of Anjali Bhatnagar. Good, good. Look here. Wait, look, look, one, two, Anjali. One, Anjali. She won't look. Oh, no, it's okay. No, it's okay. Oh, okay, Anjali. Good. All right. Good. Yeah, good way to see. She's smiling. All right, good. Now, see, she got the feeling. Smiling. Yeah. Rock-a-bye, baby, right? No, she's okay. Good. Let me wash my hands. Leo, chalo, Today is a La Pacham 2005. Bhagwan likes more colorful things, Lakshmi ji. This is from Puja. Good. Remember your orange color? Sankat chana mein dur kare om jay jagadish hare kapoor garam karunar param sansar saram jagadinayam sadanantam niryar vinde namam bhavani saitam namam Move it this way because you won't get the light too much, you know. Okay.
If you go from here. Okay, Meena Bang, I'm wearing your dress. It's good. Okay, today is a La Pacham. We remember you and Ashok and everybody. Okay, and see you again. Devashinara Ji, Lakshmi Pati Srivishnu Bhagavan ne puchyo to tyare temne je jawab bhaaryo to te tamne kahu chu te ध्यान पूर्वक सांभो एक वक्त नारद मुनि प्राणी मात्र ना कल्याण इच्छा थी भूलोक भूलोक स्वलोक महालोक जनलोक तपलोक सत्यलोक वगैरह स्थले फरता फरता पृथ्वी पर मनुष्य लोक विषय आया અહીં અનેક જાતિમાં જન્મેલા અને પોતાના પાપ કર્મને લીધે અનેક પ્રકારના દુઃખોથી પીડાયેલા લોકોને જોઈ કંઈ વિચાર કરીને પૃથ્વી પરથી વૈકુંઠ લોકમાં ગયા. ત્યાં જઈને શ્યામ સુંદર ચતુર્ભુજ શંખ ચક્ર ગદા અને પદ્માળાથી શોભતા દિવાથી દેવને જોઈને સ્તુતિ કરવા લાગ્યા. હે મન વાણીથી પર અનંત રૂપવાળા અનંત શક્તિવાળા આદિ મધ્યંતથી જય રહિત નિર્ગુણ છતાં સત્વ રજને તમો ગુણના સજનારા પ્રથમ શરણાગતોના દુઃખોને દુઃખનાર એવા શ્રી હરિ આપને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. નારદજીની સુધી સાંભળી શ્રી વિષ્ણુ પરમાત્મા બોલ્યા, હે મહાભાગ્યશાળી નારદમુનિ પધારો, આજે તમારા મનમાં શું છે તે કહો. તમે જે કાંઈ જાણવા માગશો તે હું તમને કહીશ. નારદજી કહે છે, નારાયણ નારાયણ ભગવાન, પૃથ્વી પર અનેક જાતિમાં લોકો જન્મ્યા છે. પોતાના પાપ કર્મને લીધે અનેક પ્રકારના દુઃખોથી પીડાઈ રહ્યા છે. તે લોકોનું દુઃખ સેવાથી ચીર રીતે નાશ પામે એ મને કહો. મારા પર આપની સંપૂર્ણ કૃપા હોવાથી હું સગળું સાંભળવાની ઈચ્છું છું. ત્યારે ભગવાન કહે છે કે હે વત્સ, તે લોક કલ્યાણ માટે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે, જેનાથી મોહ મુક્ત થવાય તે હું તને કહું છું કે સાંભળ. સ્વર્ગ અને પૃથ્વીમાં જે અતિ દુર્લભ વ્રત છે તે તારા પર પ્રેમ હોવાથી હું તને કહું છું. સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરી શકો સુખ ભોગવી શીઘ્ર મોક્ષને મેળવે છે. ભગવાનનું વચન સાંભળી નારજી ફરી કહે છે કે ભગવાન, આ વ્રત કોણે કર્યું, ક્યારે કર્યું, તે બધું સગળું મને વિસ્તારથી કહો. ત્યારે ભગવાન કહે છે, એ નારદ મુનિ, આ વ્રત ત્રિવિધ દુઃખ નાશ કરનારું, ધન ધાન્ય સમૃદ્ધિ આપનારું, પ્રજા તથા સૌભાગ્યની વૃદ્ધિ કરનાર તથા સર્વત્ર જય કરનાર છે. શ્રદ્ધા ભક્તિ વાળા મનુષ્ય ગમે તે દિવસે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવું, સાંજે વ્રત લેવાનો નિયમ લઈ સવારે વહેલા ઉઠી પોતાનું નિત્ય કર્મથી પરવારી પછી ભગવાનની પૂજાની તૈયારી કરવી, કેળના સ્તંભોથી સુશોભિત એવો મંડપ બનાવો, ચંદન પુષ્પો તુલસી ધૂપ દીપ પાન સોપારી જાત જાતના ફળો વડે કુટુંબીજનો શ્રી શ્રદ્ધાથી બ્રાહ્મણ દ્વારા શોષોપચાર એવું ભગવાનનું ઉત્તમ પ્રકારનું પૂજન કરવું, ભક્તિથી સવાયુ નૈવેદ્ય ભગવાનને ચરણે અર્પણ કરવું, શિરાનો પ્રસાદ અનેક જાતનો સુકો તથા લીલો મેવો ભગવાનને પ્રેમથી સમર્પણ કરવું, શ્રદ્ધાથી કથા સ્મરણ કરી કથા પૂરી થતા બાદ સૌએ ભગવાનનું નામ સ્મરણ કરતા ઘેર જમ. જો આ મુજબ કરવામાં આવે તો મનુષ્યની મનોકામના પરિપૂર્ણ થાય છે. વિશેષ કરીને કળિયુગમાં સહેલો ઉપાય છે. હરિઓમ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયામ પ્રથમો અધ્યાય સંપૂર્ણ હો. શ્રી સત્યનારાયણ દેવ કી જય. તમારી આજીવિકા શી છે? બ્રાહ્મણ બોલે, બ્રહ્મદેવ, ભિક્ષા વૃત્તિ મારી આજીવિકા છે. સ્ત્રી પુત્ર ના ભરણ પોષણ માટે ધનવાનો નાદ આવે દ્વારે ધન મેળવવાની ઈચ્છાથી હું જાઉં છું. ત્યારે ભગવાન કહે છે કે હંમેશા કહે છે કે હે વિપ્રનાયાશે મળેલા ધનથી તું મારી પૂજા કર અને આ વ્રત સર્વત્ર વધારી કે જેથી કરીને સગળા મનુષ્યો દુઃખમાંથી મુક્ત થઈ શ્રી હરિને ચરણે જઈને આનંદ કરી. એમ કહી ભગવાને તે સદાનંદ બ્રાહ્મણની સત્યનારાયણ ભગવાનનું વ્રત વિધિ અને વિધાન કહીને અંતર ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણ કૃતાર્થ થયો, મનમાં વિચાર કરે છે, આજે ભિક્ષા માંગવા જાઉં, મને જે કાંઈ મળે તેના વડે હું ભગવાનનું જરૂરથી પૂજન કરીશ. તે દિવસે તે ભિક્ષાન દેહી કયા સિવાય પુષ્કળ ધન મળ્યું. પૂજન સામગ્રી ભેગી કરી સમીપ મારીતા બંધુવડને બોલાવી તેની સત્યનારાયણ ભગવાનનું ભાવપૂર્વક પૂજન કર્યું. આ પૂજનના પ્રભાવે પ્રભુ પ્રસન્ન થયા અને કથાની સમાપ્તિમાં શ્રી હરિ વરદાન દેવાને પ્રગટ થયા અને કહ્યું કે હે નિષ્પાપ બ્રાહ્મણ,
હું તારા પર પ્રસન્ન થયો છું. તમારું બંધુ વધારવા બ્રાહ્મણી આલોકમાં પલોકમાં સુખ મળે તથા સત્પુરુષોનો સમાગમ મળે તે ઉત્તમ વરદાન માંગી. તેણે કહ્યું, હે ભગવાન, મને રથ, હાથી, સુંદર ઘર, અશ્વ, સુવર્ણ અલંકાર, દાસ દાસી, ગાય, પૃથ્વી, ધુજની વેશ, અખૂટ ધન સંપત્તિ તથા તમારું દાસત્વ મને આપો તથા હસ્ત કહી ભગવાન અંતર જ્ઞાન થઈ ગયા. સર્વે લોકો ધન્ય છે. સદાનંદ બ્રાહ્મણ નિમ કીધા ઘેર ગયા ત્યારથી આ લોકમાં સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રસિદ્ધ થયું. સુધુ પુરાણી કહે છે, હે શંકરાદિ મુનિઓ, હવે ભીલ લોકો પણ કૃતાર્થ થયા હતા. તેની કથા સાંભળો. હંમેશા જંગલમાં ફરતા લાકડા ઉછગનારા ભીલ લોકો એક વખત લાકડાની વેચવાની કાશી નગરીમાં ગયા. ત્યાં એક કઠિયારાની તરસ લાગવાથી તે સદાનંદ બ્રાહ્મણને ઘેર જાવી ચડ્યો. અગાઉ નિર્ધન હતો, આજે આટલો બધો ધનવાન કેમ દેખાય છે? બિચારી હાથ જોડી વિવેકપૂર્વક પૂછે છે, હે ભાગ્યશાળી ભૂદેવ, આ સંપત્તિ આપને ક્યાંથી મળી? તમારી દારિદ્ર અવસ્થા ક્યાં ગઈ તે મને કહો. સદાનંદ બ્રાહ્મણ કહે છે કે, હે કઠિયારા, સત્યનારાયણ ભગવાનની કૃપાથી આ બધું મેળવી શકાય છે. ત્યાર પછી તેની પાસેથી કથાનો વિધિ જાણી લઈ તે કઠિયારાએ વિચાર કર્યો, આજે લાકડાનો ભારો વેચવા જાઓ અને મને જે કાંઈ મળે તેના વડે ભગવાનનું પૂજન કરીશ. તે દિવસે તેની લાકડાની ઘણી કિંમત ઉભરી. સત્યનારાયણ ભગવાનનું તેને પણ સહકુટુંબ ભાવપૂર્વક પૂજન કર્યું. આ પૂજનના પ્રભાવે દિન પ્રતિદિન તેની પ્રગતિ થવા લાગી. ત્યાર પછી હર પૂર્ણિમા, સંક્રાંતિ, એકાદશીના દિવસે ભગવાનનું પૂજન અર્ચન કરવાથી આ લોકના પરમ સુખ ભોગવી અંતકાળે તે વિષ્ણુ લોકને પામ્યો. હરિઓમ શ્રી સ્કંદ પુરાણે સાધુ નામનો વાણિયો કૃતાર્થ થયો હતો. તેની કથા સાંભળો. એક વખતે રાજા પોતાના પરિવાર સહિત સત્યનારાયણ ભગવાનનું પૂજન કરતો હતો. તે સમયે રત્નપુરનો સાધુ નામનો વૈશ્ય ધનથી ભરેલા સાત માળ લઈને જતો હતો. અહીંયા અનેક દેશના મનુષ્યોથી ભરપૂર હીરા માણેક મોતીથી બનાવેલા ચંદ્રવાથી શોભતો યજ્ઞ મંડપ જોયો. વેદ ધ્વનિ વગેરે વાજિંત્રો તેને સાંભળ્યા. નાંદિક લોકમ કર્યો. અહીંયા નૌકા ઊભી રાખતી પ્રશંસા કરતો યજ્ઞ મંડપમાં ગયો. વિવેક પૂછે છે, આપ સગા ભેગા મળી આ ઉત્તમ પ્રકારનું કયું વ્રત કરો છો? તેમણે કહ્યું, અમે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરીએ છીએ. આપ શ્રદ્ધાથી કથા શ્રવણ કરી અને પ્રસાદ લઈ લો. ત્યારે સાધુ વાણી ફરી પ્રશ્ન કરે છે કે સત્યનારાયણ કોણ? તો કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા સત્યનારાયણ પોતે છે. મનની શુભ મનોકામના પરિપૂર્ણ કરે છે. પૂર્વે ઉલ્કામુખ નામનો રાજા હતો. ભદ્રશિલા નદીના તટ પર તેણે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવાથી તે સુપુત્રને પામ્યું હતું. આ સાંભળી તે સાધુ વાણીઓ ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યું કે, હે સત્યદેવ, હું પણ સંતાનવિહીન હોવાથી મારું ઐશ્વર્ય તથા ધન સગળું નકામું છે. જો આપની કૃપાથી પુત્રે આ પુત્રીની પ્રાપ્તિ થાય તો હું પણ સુવર્ણની ધજા બનાવી આપની ચરણે અર્પણ કરીશ. આપ પણ મને અનુમોદન આપો એટલે સગળાઓએ કહ્યું કે તથાસ્તુ. ત્યાર પછી કથાનો વિધિ જાણી લઈ તે સાધુ વાણીઓ ભગવાનનું નામ સ્મરણ કરતો ઘેરાયો. તેની લીલાવતી નામની પત્નીને પ્રસાદ આપી સગળો કહી સંભળાયો. સત્યનારાયણ ભગવાન પર અતુટ શ્રદ્ધા રાખવાથી તે લીલાવતી ટૂંક સમયમાં સગર્ભા થઈ. 9 માસ થતાં તેને એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. સુંદર નેત્રવાળી બંધુવર્ગને હર્ષ આપનારી પુત્રીને જોઈ સાધુ માણ્યો હરખાવ્યો. તેને સારી રીતે દાન ધર્મ કર્યા. વિદ્વાન જોશીને બોલાવી તેને પુત્રીનું નામ કલાવતી પાડ્યું. દિન પ્રતિદિન તે મોટી થવા લાગી. વિવાહ યોગ્ય થતા વિવાહ માટે વિચાર થવા લાગ્યો. કાંચનપુર નગરના શંખપતિ નામના વૈષ્ણવ રૂપવાન, કુળવાન, સદાચારી અને ઉદાર વૃત્તિનો પુત્ર કલાવતીને યોગ્ય વર લાગવાથી સાધુ માણીએ પોતાની કન્યાનો તેની સાથે વિવાહ કર્યો. શુભ લગ્નમાં અગ્નિની સમીપ મંગલાશકો ભણી વેદ ધ્વનિ સહિત તેને કન્યાદાન દીધું. ઉત્તમ પ્રકારના અલંકાર અને વસ્ત્રો પણ આપ્યા. જમાઈને પોતાની સાથે જ રાખ્યો. ઘણો વખત વીતી ગયો પણ તેને સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું નહીં. લક્ષ્મીમાં ભાન ભૂલેલું તે સાધુ માણ્યું ધનની વૃદ્ધિ કરવા માટે તેના જમાઈની સાથે લઈ દેશ ગયો. સુત પુરાણી કહે છે, હે શણકાદિમુનિઓ, દેશાંતર ફરતા ફરતા નર્મદા નદીને કિનારે તેને એક સુંદર નગર જોયું. ત્યાં તેને ઝવેરાતનો વેપાર કરવા માંડ્યો. પણ મન વચન કર્મથી તે કદી સત્યનું પાલન કરતો નહીં. તેથી કર્મયોગીથી દુઃખી થયો. એક દિવસ ત્યાંના રાજાને ત્યાં સગડાની નિંદ્રાધીન જોઈ ચોરોએ મોટી ચોરી કરી. ચંદ્ર જેવી મોતીની માળા, હીરા, માણેક, કિંમતી અલંકાર અને વસ્ત્રો લઈ ચોરો ભાગી ગયા. રાજાના સિપાહે પાછળ પડવાથી ચોરાયેલું ધન સાધુ વાણીયાની દુકાન પાસે મૂકી ચોરો છુપાઈ ગયા.
राजा ने सिपाही चोर ने शुभता शुभता साधु वाणिया ने दुकान पास आवे छे तो चोरायेलु धन त्यांथी मळवाथी तेमनी कोई पण जातनी वात सांभळ्या विना राजा समक्ष हाजर कर्या अने कह्युं के हे महाराज आ बन्ने चोर छे आप योग्य लागे ते हुकम करो। राजाए बन्ने ने हाथे पगे बेड़ी नाखी सखत कैदी सजा करी तथा तेमनी दुकान मां जे कई धन हतुं ते जप्त करी राजभंडार मां मुकवानुं कह्युं। साधु वाणियो तेना जमाई सहित बहु दुखी थया। 12 वर्ष वीती गया। आ बाजू कलावती ने लीलावती पोतानुं जीवन जेम तेम बितावती हती। एक दिवस कलावती भूख तरसती पीड़ाती एक ब्राह्मण ने त्यां गई। त्यां सत्यनारायण भगवान नुं पूजन थतुं होवाथी रोकाई गई। भगवान ने अंतःकरण पर प्रार्थना करवा लागी। हे सत्यनारायण देव अमारो कोई अपराध होय तो क्षमा करो। हे करुणानंद सागर प्रभु जो मारा पिता तथा पति जल्दी घेर पाछा फरे तो हूँ पण आपनी पूजा करीश। एम के ती कलावती प्रसाद ले घेर आवी तेनी माता लीलावती के छे। हाँ पर बहु छे नाम के Look over here. Rajvi. Look over here and then uncle, say. Say something to uncle. Where did you come from? I came from Canada. You didn't come from your mom? Yeah. First from there. So you live in Canada. That's a very pretty country. First we live at the old house, then we moved to Canada. Wow. Which city in Canada? Toronto. Toronto. Okay. Is it cold? No. Cold or no? It doesn't snow there, does it? Yeah? Yeah, it does. Wow. Can you walk on the snow? Yeah. Oh my God. It's a big girl. You never fall? Never? Shabash. Which grade you are in, huh? I am in preschool. Preschool. Okay. What is preschool? Preschool, which is pre. Preschool have toys. Oh, preschool has toys. So you go to school for playing, right? Yeah. Just leave it, beta. Yes, Miss Rajvi. Good. Lata, look over here. Okay. I think. એટલી બધું વહેલી વહેલી આવી ના જમ્પિંગ બેટા
Mama. How are you? Hello, hello Manisha Babaji. Hi, how are you? She's looking so jealous. Yeah, I'm sorry. You sit here. बस कहीं नहीं भगवान कहीं टॉप हो गया था थोड़ी पहले मुझे कैसे घुसना है कभी ये बेबी तो तू ना तो काल एकदम बदल गई परम दिवस से हेलो बेटू हाउ आर यू लुक एट दैट यू केम टू माय होम यू रिमेंबर व्हेन यू स्मॉल एंड देन यू वेंट बम डाउन हां Do it slowly. Hello, doctor. How are you? Fine, I was. Unprotected impression. And she's getting so much feel her vibes. तू आवाज और लेने आ रही है स्ट्रांग कैटरीना हमें हमें जानता था कि हमारे बता दी कोट लाती हमें कितना आया बे बे चार पांच तो आया जो राइट राइट आई नो चल देखो भाई जी आप आई तो रोना का ही हाँ ये बात नहीं ना हाँ दिस इज राइट राइट केड़ना मंडप मूर्ति चे मनी भोजनायोग निनाथ रे ओम नमो सत्यनारायण पूजन करवाति प्रभु संकट निवारता कैने हरोज भगवान रे ओम नमो सत्यनारायण दारिद्र दूर कर्या प्रशता नंदना कांगी गणियारानी भील रे नमो सत्यनारायण राजा उल्का मुख अपना तुझ नदी साम्राज्य पुत्र परिवार रे ओम नमो सत्यनारायण साधु वाणिक गण संकट ने पामिया सपने थी साध्य ना काम रे ओम नमो सत्यनारायण राजा त्याग करो अपना साधनो अभिमान रे ओम नमो सत्यनारायण सारे सगड़ो संसार रे ओम नमो सत्यनारायण फल फलिया मधुर शिरोदयो सुंदर श्याम रे आरोगो सत्यनारायण तुलसी ना दल दरिया लक्ष्मण करो निनाथ रे ओम नमो सत्यनारायण बंधन टाड़ो चु प्रभु आपदा प्रसाद थी अंते आपो चु निज धाम रे ओम नमो सत्यनारायण दास भक्तोनी जी स्वीकार जो दर्शन दे जो निनाथ रे ओम नमो सत्यनारायण ओम नमो सत्यनारायण हवा से गो
7 o'clock, beautiful morning with the fog. Sun is already up high, but in the cloud. Making a funny noise. Who is this? Funny chef. Okay, that is Rajvi. Oh wow. Okay, good. All right, you are at the State Doini Park. Right, go through the door. Very good. She's going in the dark now. Okay, where is who's coming? Alright. She's coming here. Oh, good.
Your quizzes. All right. Look, white crow. Ah, white one. The city changed color. It's going to look beautiful. It's a white thing. Something else? Yeah. Quick. They came to me. What is it? Hey, Tata, do you like Tana? Oh, yes, Tana. Okay. So. They fly all at the same time together. They turn around everything. प्रेमी पंखी इधर खड़ा है संसार होने वाला है हो गया है नहीं नहीं इज हाइडिंग विद होल्ड करो क्लिक एंड होल्ड फॉर लाइक 2 सेकंड्स ओह आई सी ओके लेट मी ट्राई अगेन प्रेस बस आई गया आई फ्लैश आप फ्लैश हुआ ओके ये संसार होने वाला आई डिड Thanksgiving. Oh. Happy Thanksgiving. Happy Thanksgiving. All right, Gita. Happy Thanksgiving. Happy Gary. Happy Thanksgiving. Happy Thanksgiving. 2005. Hey, happy Thanksgiving! Chicken! Happy Thanksgiving!
Thanksgiving! Or Kali Kali. Kali Kali. Kali just for the hell of it. Because we're happy. Yeah, exactly. Sanji, happy to. Put down that thing there and I will cheer. Yeah! Asha! 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 Tu kya bethi? Ye na. Sanji, mari ta tu pe. Merry Christmas. Merry Christmas. Merry Christmas. All right. Happy New Year. Merry Christmas. Merry Christmas. You guys all excited about going to Sydney? I'm excited. I'm really excited. It could be fun. Yeah. All right. If it wasn't a wild kids party, it'd be fun for all the adults to come too. Hello. Hello, Hemendra, Sailendra. Merry Christmas. Hi, Rajabhai. Thank you. Good. খালে খালে মরু পড়ু করে উপরে খায় খাত নেই মরু পোকার I would have done the hand of her. I do it in short, don't bother him now. Hello. Hi, Rajibhai. Merry Christmas. Merry Christmas. Hi, Mandakini, came to you. Actually, I'm fine. No other kites in the sky. Me alone. I got stuck when the palm is flying the kite. They go all the way down to the... This is Dana Point, Jigar. Okay, he's flying a kite. All the way up in the sky. He can find it. Okay, kite flying, white thing. Yeah, there you go. What happened? Yeah. Oh, okay. There's no wind. All right. Good. Namaste. Namaste.
ચાલો બરાબર સરસ મજામાં. હવે ગીતાભાઈ આપણે કયો સ્ટોક લેવો જોઈએ? હવે કયો સ્ટોક લેવો જોઈએ? સલાહ તો ભાઈ આ વખતે અરવિંદભાઈ બરાબર આપજો. ઓકે વેલકમ એક્સ ફર્સ્ટ લેડી, વેલકમ એક્સ ફર્સ્ટ લેડી, વેલકમ. Hi Sachin. Hi Sachin. Hemant bhai, you are looking chakku. Thank you. All right. Good. મહાલક્ષ્મી એક્સ પ્રેસિડેન્ટ. ઓકે લક્ષ્મી, મહાલક્ષ્મી, મહાલક્ષ્મી ફર્સ્ટ લેડી ઓફ મહાલક્ષ્મી એક્સ પ્રેસિડેન્ટ ઓફ મહાલક્ષ્મી. ઓકે ચાચા કેમ છે? બધું બરાબર છે? Adjustable wear. Food is great. Sachi is very happy. No, no bad smell around his. This smell nahi aati hai same time. Can I be? All right, Gita Ben. Hello, barabar. Style kar jo barabar. Dress gano saro lage. Modern kar do. માલતી બેન, માલતી 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 માલે છે.
Good. Compliment on Ashley. Okay. All right. Good. Whatever you said. You don't want to do what you do. All right. Bye. Good. Janice, how are you? Good. All right, good. Happy New Year. Happy New Year. Konnakbalang. Hello, Mina. Hey. Hi, how are you? Good. Hello, boy. Our CPA, Manchana, boy. Hey, Rajibai, how are you? All right, good. Hi, Rajibai. All right, good. Actually, there is no bad smell around your table now. Good smell, no bad smell. But no, this restaurant is not smelling. This is good place. I really enjoyed the food. I asked her, Lapsi, this way to do it. Right. Good. 5 stars for Lapsi. Good, all right. This is the place. That's good. Hi, Mahesh. Okay, thank you. આજે બાજુમાં બરાબર ખાવ છો ને પેટ ખાલી થઈ ગઈ છે એક્ઝેક્ટ સફાચર કરી છે બરાબર શરમાય છે Doing that 8-7-8, you know, we were making money. But at the same time, we also learned a lesson how to cope up with the loss. We were all together, so we did not feel that bad. You know, like what we say in Gita, money comes, money goes. Friendship is forever. Lapsi's Gita. We want to thank first Lapsi for arranging this dinner. Louder, I will talk louder. I think let's go to the next one. I think our first president was Nilesh. Nilesh, would you like to say a few words? Well, thanks for being here, everybody. Yeah. Everybody was present like today. In every meeting, we would have a different outcome. That's right. That's right. That's